विद्यार्थी मित्रों, धोरण 10 पछी नक्की करवानो ए प्रश्न हतो के सालू 11 मां आर्ट्स लेवू के कॉमर्स लेवू, खरू ने? हाँ, अने आपणे नक्की करी लीधुं छे के हवे आपणे 11 मां कॉमर्स लेवू छे। 11 मां ज्यारे कॉमर्स लईए ने एटले आपणा मगजमां एक ज विषय होय के एकाउंटन्सी आवशे, नामना मूळ तत्वो आपणे शीखवाना छे। तो नामना मूळ तत्वोनी साथे साथे भाई गणिते आवानुं छे। हे साहेब, अमे तो सांभळ्युं हतुं के अमारे हवे 11-12 गणित तो ना आवे। तो भाई ना आवे ए वात साची, पण गणित आवे। सर, एक वस्तु बोलो ने, एक वार कहो छो ना आवे ने एक वार कहो छो आवे, भाई ना आवे ए वात बिलकुल बराबर, पण गणित जेवो ज एक बीजो विषय आवे। अने गणित जेवो जे बीजो विषय आवे छे ए विषयनुं नाम छे आंकड़ाशास्त्र। कयो विषय छे मित्रों? आंकड़ाशास्त्र। इंग्लिशमां आने कहेवाय स्टेटिस्टिक्स। शुं कहेवाय? स्टेटिस्टिक्स। लखी दईए, चलो चलो लखीए जोड़े जोड़े, है ना? इंग्लिशमां आपणे शुं कहीशुं? स्टेटिस्टिक्स। ओके, आ स्टेटिस्टिक्स के आंकड़ाशास्त्र छे, एमां आपणे शीखवानुं शुं छे? तो आमां आपणे अंकगणित शीखवानुं साहेब, बीज गणित शीखवानुं के भूमिति शीखवानुं को? चलो, 10મા ધોરણમાં આપણે બધે બધું શીખતા હતા ને? 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ કરીને આવ્યા હોય એ વિદ્યાર્થીઓ બધું શીખ્યા, જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ કરીને આવ્યા એમને ભૂમિતિના ચેપ્ટરનું વેટેજ થોડું ઓછું થયું, પણ હતા તો ખરા જ, પણ વેટેજ થોડું ઓછું હતું। પણ હવે અહીંયા જરા આપણે ક્લિયર થઈ જઈએ કે તમે કોમર્સ ફિલ્ડમાં આવી ગયા છો એનો અર્થ જ એવો છે કે હવે આપણે ભૂમિતિ સાથે બહુ ઝાઝો સંબંધ રહેવાનો નથી। હવે આપણે સંબંધ રાખવાના છીએ શરૂઆતના જ અંકગણિત અને બીજગણિત સાથે, ભૂમિતિ સાથે બહુ ઝાઝો સંબંધ આપણે રાખીશું નહીં। અને એમાંય સૌથી વધુ આપણો સંબંધ રહેવાનો છે અંકગણિત સાથે। તો આંકડાશાસ્ત્રમાં અંકગણિતની રમત જ શીખવાની છે। અને વિદ્યાર્થી મિત્રો, આમાં બે બાબતો આપણે એવી શીખવી સમજવી જોઈએ કે જ્યારે સ્ટેટિસ્ટિકની શરૂઆત કરીએ છીએ ત્યારે સ્ટેટિસ્ટિક કઈ રીતે ભણાય, કઈ રીતે શીખાય, પરીક્ષા માટે કઈ રીતે તૈયાર થાય અને ફ્યુચરમાં આપણને કઈ રીતે ઉપયોગી થાય, આ બાબતો આપણે પહેલાં તો સમજી લેવી જોઈએ। આ પહેલી બાબત કે આટલું આપણને ખબર પડે। અને બીજી બાબત, તમે યાદ રાખજો, તમે જેમ જેમ આગળ જશો ને એમ એમ તમને એવું કહેવામાં આવશે કે ભાઈ જેટલા ગણતરીના પોઈન્ટ્સ છે ને એટલા યાદ રાખી લેવાના, એટલે જે દાખલા છે ને એ યાદ રાખી લેવાના, થિયરીની બહુ ચિંતા નહીં કરવાની, થિયરી બહુ ઓછી પૂછાય છે અથવા ઓછા ગુણની આવે છે, તો થિયરી નહીં આવડે અથવા ઓછી વધતી આવડશે તો ચાલશે। દાખલાઓમાં પણ તમે સૂત્ર મોઢે કરો અને સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવે, ગણતરી કરતા તો આવડે જ, આપણને બહુ માથાકૂટ તો છે નહીં। બીજું, મજાની વાત એ છે કે 11 અને 12માં તમને કેલ્ક્યુલેટરની છૂટ છે ભાઈ, એટલે મજા તો અહીંયા પડશે ને કે ભાઈ કેલ્ક્યુલેટર છે, વાપરો બિંદાસ, કોઈ ટેન્શન વગર। તો કેલ્ક્યુલેટર છે એટલે ગણતરીઓ થોડી તમારા માટે સરળ થવાની છે। તો એવા સંજોગોમાં તમે થિયોરીને મહત્વ ના આપો એવી ભૂલ કદી ના કરતા। સર, કેમ આટલું બધું એમ્ફેસાઇઝ કરો છો થિયરી પર? તો જરા એમ્ફેસાઇઝ કરવાનો મૂળ આશય સમજો। જ્યારે વિદ્યાર્થી યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરવા જાય ને, એટલે સૌથી પહેલાં એ વિદ્યાર્થીને એવું કહેવામાં આવે છે કે ભાઈ તું પહેલાં તો, જો માનો યુપીએસસીની તૈયારી કરતો હોય તો એને એવું કહેવામાં આવે કે ભાઈ એનસીઆરટીના બુક એક વાર વાંચી કાઢો, એટલે ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધીમાં એનસીઆરટીના પુસ્તકો વાંચો, એટલે એનસીઆરટીનું તમે ગુજરાતી વાંચી કાઢો, એનસીઆરટીનું તમે ઇંગ્લિશ વાંચી કાઢો, એનસીઆરટીનું તમે એસએસ વાંચી કાઢો, સાયન્સ વાંચી કાઢો, મેથ્સ કરી લો, એ તમને પરફેક્ટ આવડતું હોય તો અને તો જ આગળ જવાય। એવી જ રીતે જીપીએસસીની તૈયારી કોઈ છોકરો કરતો હોય તો એને માટે પણ જવાબ એ જ હોય કે ભાઈ તું જીસીઆરટીના બુક પહેલાં વાંચી કાઢ, તને એ આવડે છે તો જ તું આગળ જઈશ। એટલે પહેલાં તો બેઝિક પાયો આ જ છે। આપણે 11માં આવી ગયા છીએ એટલે આપણે પણ આપણી જાતને પૂછશું કે સાહેબ આપણે ધોરણ 6, 7, 8, 9, 10માં શું શીખ્યા હતા, અને એ જે શીખ્યા હતા એ ખરેખર પરીક્ષા માટે પ્રશ્નો જ શીખ્યા હતા કે પુસ્તક વાંચતા શીખ્યા હતા? કોન્સેપ્ટ શું હતો એને સમજ્યા હતા કે નહોતા સમજ્યા? અને જો નહોતા સમજ્યા
તો અત્યારથી જ તૈયારી કરી દેવાની છે. જોડે 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 એ પુસ્તકોને વાંચવાનું પણ શરૂ કરવાનું છે. જે પુસ્તકો પડ્યા છે, માનો ધોરણ 10ના પુસ્તકો આપણે સેકન્ડ હેન્ડ આપી ના દીધા હોય ને તો રાખજો, રાખજો ના વેચતા. એ પુસ્તકોને ફરી એકવાર વાંચજો. અચ્છા, કોઈ વિદ્યાર્થીને એવો વિચાર આવે કે સાહેબ મારે 8માં 9માં 10માંના પુસ્તકો વાંચવા છે, મારે વાંચવા છે પુસ્તકો, અને મને એ પુસ્તકો વાંચવા એવું કંઈક તમે સમજાવો ને સર, કે એ પુસ્તકોના પૈસા એના ખર્ચવા પડે ને વાંચી શકાય, તો એવું કઈ રીતે થઈ શકે? તો મિત્રો, જ્ઞાન લાઈવ શાળાની એપ, એટલે કે જ્ઞાન લાઈવની એપ ડાઉનલોડ કરો તો એમાં તમને જ્ઞાન લાઈવ શાળાનું બ્લોગ મળશે, અને એની અંદર તમને બધે બધા ઈ બુક્સ મળવાના છે. એટલે ધોરણ 8 થી 12 સુધીની બધી ચોપડીઓ એમાં છે. ડાઉનલોડ કરો ને વાંચો, ફ્રી ઓફ કોસ્ટ છે, એક રૂપિયો છે જ નહીં ચાર્જ, તો મજા આવશે ને. એટલું જ્ઞાન લાઈવ શાળા ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે સ્પેસિફિકલી શું લઈને આવી છે એની ચર્ચાઓ આપણે પછી કરીશું. આજે આપણે આજના લેક્ચર પર થોડીક ડિસ્કશન કરીએ. આંકડાશાસ્ત્રની જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આંકડાશાસ્ત્રની શરૂઆત ધમાકેદાર થવી જોઈએ, બરાબર છે ને? તો ચલો ધમાકેદાર શરૂઆત કરીએ મિત્રો. તો આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક, અને સ્ટેટિસ્ટિકમાં પ્રકરણ પહેલું માહિતીનું એકત્રીકરણ, અને આ છે જ્ઞાન લાઈવ શાળાનો લોગો, હે ને? તો ચલો આગળ વધીએ. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. મિત્રો, તમને એવું થશે કે સાહેબ તમે હમણાં બોલી ગયા કે UPSC વાળા એમ કે NCERTની બુક વાંચો, GPSC વાળા એમ કે GCERTની બુક વાંચો. સાહેબ અમને કોમર્સ વાળાને કોઈ કસૂર કે ના કે? યસ મિત્રો, કોમર્સમાં તમે 11-12 ભણી લો ને, પછી BCOM કરો માનો, તો 3 વર્ષ ગ્રેજ્યુએશનના થઈ જાય. હવે 4 વર્ષ થઈ ગયા છે આ નવી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં, 4 વર્ષ થયા છે હવે ગ્રેજ્યુએશનના. ઓકે, તો એ 4 વર્ષ કરી લો. પહેલાં શું હતું કે માસ્ટર હતું, 3 વર્ષ તમે ગ્રેજ્યુએશનના કરો અને પછી 2 વર્ષ MCOM કરતા હતા, એટલે BCOM વત્તા 2 વર્ષ એટલે MCOM. હવે એવું થયું છે કે 3 વર્ષ તમારે BCOM અને 1 વર્ષ જ MCOM થશે, એટલે ટૂંકમાં 4 વર્ષ સળંગ તમે કરો એટલે બેચલર ને માસ્ટર બે પૂરું થઈ જશે. એટલે 4 વર્ષમાં બેચલર માસ્ટર બંને થઈ જવાનું છે. અચ્છા, હવે સર પછી એ પછી ફર્ધર શું? તો એ પછી તમે સીધા રિસર્ચમાં જઈ શકશો. માનો કે એ પછી એના બેઝ ઉપર તમે જ્યારે કોઈ પણ પરીક્ષા આપતા હશો, એ વખતે તમે મારી પાસે કોમ્પિટિટિવ પરીક્ષા શીખતા હો અને કોમ્પિટિટિવમાં કોમર્સ હું તમને ભણાવતો હોઉં કે સ્ટેટિસ્ટિક તમને ભણાવતો, તો હું સૌથી પહેલાં તમને એવું કહું કે 11માં ધોરણનું પુસ્તક લઈ લો અને એકવાર 11માંનું પુસ્તક વાંચી કાઢો, અને પછી તમે આવો તો તમને કંઈક શીખવાડી શકાય. કેમ કે 11માંનું સ્ટેટિસ્ટિક અને 11માંનું અકાઉન્ટન્સી એ સ્ટેટિસ્ટિક અને અકાઉન્ટન્સીનો પાયો છે, બેઝ છે, ફંડામેન્ટલ છે, અને એ આવડે તો અને તો જ આગળની ઇમારત ચણી શકાય. તો એટલા માટે આપણે પણ અહીંયા તૈયાર થવાનું છે કે ધોરણ 11ની સ્ટેટિસ્ટિકમાં આપણે કેવું કરીએ, કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ, કઈ રીતે સમજીએ, અને એનો પાયો કઈ રીતે આપણો મજબૂત બનાવી દઈએ કે આપણી ઇમારત હજારો વર્ષ સુધી ચાલે એવી મજબૂત ઇમારત બને. આ હજારો વર્ષ એટલા માટે કહી રહ્યો છું કે આ પેઢી દર પેઢી ચાલવાની જ છે, અને પેઢી દર પેઢી ચાલે એવી જ મહેનત હોવી જોઈએ. ચલો આગળ વધીએ. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આમ તો તમે જુઓ તો મૌર્ય સામ્રાજ્યથી આપણે આંકડાશાસ્ત્રનો ઇતિહાસ જોઈએ છે. મૌર્ય સામ્રાજ્યની જ્યારે વાત કરીએ ભારતના ઇતિહાસમાં, તો તમને 2 મોટા કેરેક્ટર યાદ આવશે. એક યાદ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય, અને બીજા આવશે સમ્રાટ અશોક, બરાબર છે? તો આ 2 તમને બરાબર યાદ આવશે. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા ચાણક્ય, બરાબર છે? વિષ્ણુગુપ્ત. તો ચાણક્ય વિષ્ણુગુપ્તની જ્યારે આપણે વાત કરીએ તો આપણને ઘણું બધું શીખવા મળ્યું, અને એમનું એ પુસ્તક છે અર્થશાસ્ત્ર. ચાણક્યનું પુસ્તક કયું છે? ચાણક્યનું પુસ્તક છે અર્થશાસ્ત્ર. તો આ અર્થશાસ્ત્રનું પુસ્તક જ્યારે તમે જુઓ છો તો એ અર્થશાસ્ત્રના પુસ્તકમાં ચાણક્યએ જે વિગતો સમજાવી હતી એનો ઉપયોગ અંગ્રેજોએ ભરપૂર કર્યો હતો, અને અંગ્રેજોએ ભરપૂર ઉપયોગ કરી અને ભારત પર 200 વર્ષ રાજ કર્યું. 100 વર્ષ કંપનીએ
અને બસ રાજ કર્યું અને 100 વર્ષ અંગ બ્રિટિશ સરકારે રાજ કર્યું. તો 200 વર્ષ એ લોકોએ આપણા પર રાજ કર્યું લગભગ કહેવાય, હે ને. 1857નો વિપ્લવ થયો એ પછી 1947 સુધી અંગ્રેજોની એમની ગવર્મેન્ટે રાજ કર્યું, તો એ રીતે તમે જુઓ તો લગભગ 90 વર્ષ, અને 100-110 વર્ષ કંપનીએ આપણા પર શાસન કર્યું. તો એમ જોઈને 200 વર્ષ અંગ્રેજોએ આપણા પર શાસન કર્યું. એ શાસનના મૂળમાં એમણે આ ચાણક્યના અર્થશાસ્ત્રને ગણાવ્યું છે. તો જુઓ મિત્રો, મૌર્ય સામ્રાજ્યની વાત કરીએ છીએ તો મૌર્ય સામ્રાજ્યમાં આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ક્યારે હતું? મૌર્ય સામ્રાજ્ય તો ઈસવીસન પૂર્વે, આ ઈપુ એટલે ઈસવીસન પૂર્વે, એટલે આ અત્યારે આપણે જે ઈસવીસન જોઈ રહ્યા છીએ કે અત્યારે કયું વર્ષ ચાલે છે, તો આપણે કંઈક 2023 સાહેબ, તો એ જે 2023 છે એની પાછળ જતા રહ્યો એટલે 0 થઈ ગયું, અને એના પછી બેક જઈશું, હે ને, ઊંધા જઈશું. એટલા માટે અહીંયા 321-296 લખ્યું છે બેક સાઈડ. તો આમ જોઈએ તો 296-321 એવી રીતે એમ. તો 321-296 જે ઈસવીસન પૂર્વે જ્યારે લખતા હો ત્યારે હંમેશા આંકડા રિવર્સલ લખાય, એવું યાદ રાખજો. તો એ સમયે પણ આંકડાશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ હતું, બરાબર છે. તો આ પ્રદાન ભારતમાં મૌર્ય સામ્રાજ્યથી આંકડાશાસ્ત્રનું પ્રદાન દેખાય છે આપણને. પછી સીધા આવી જઈએ મોગલ સામ્રાજ્ય પર. તો મોગલ સામ્રાજ્યમાં આપણને જે વંશાવલી બરાબર યાદ છે ને, બાબર, હુમાયુન, પછી અકબર. તો એ અકબર વખતે એના એક કવિ હતા, અકબરના દરબારમાં એના એક કવિ હતા, અને કવિનું નામ છે અબુલ ફઝલ. શું નામ છે? અબુલ ફઝલ અલામી. શું નામ હતું? અબુલ ફઝલ અલામી. આ અબુલ ફઝલનું નામ એટલા માટે પણ યાદ રાખવાનું છે કે માનો કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા આપો છો, ધોરણ 11-12 પૂરું થઈ ગયું અને કોમ્પિટિટિવ પરીક્ષા આપો છો, તો એ વખતે તમને આ અબુલ ફઝલ અને એનું રચિત જે કાવ્ય હતું આઈને અકબરી, તો એનો પ્રશ્ન પૂછાય છે. બહુ અગત્યના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે. કોણે રચ્યું હતું? તો કે અબુલ ફઝલે રચેલું કાવ્ય છે, અને અબુલ ફઝલે રચેલા કાવ્યનું નામ શું હતું? તો કે આઈને અકબરી. કયું હતું? આઈને અકબરી. તો મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન ઈસવીસન 1559-1597 આ એનો પીરિયડ છે પર્ટિક્યુલર, તો એ દરમિયાન પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત, કોના દ્વારા રચિત? અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? આઈને અકબરીમાં પણ જોવા મળે છે. એમસીક્યુ પૂછવાનો હોય ચેપ્ટર 1-માંથી, તો આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાંનો એક કહેવાય. ચાલો તો આગળ વધીએ. અહીંયા જ્યારે જ્યારે હું ભણાવતો જઈશ ત્યારે તમને કહેતો જઈશ, અને જેમ જેમ હું કહેતો જઉં એમ તમે નોંધતા જજો, ટીક માર્ક કરતા જજો, હા ને. આ ટીક માર્ક એટલા માટે તમારા માટે જરૂરી છે કે આપણી સ્લાઇડ નંબર 1-માં આપણને આ એક એમસીક્યુ દેખાય છે જે સીધો પરીક્ષામાં પૂછાય છે, બરાબર. ચલો આગળ વધીએ. ચલો ત્યાર પછી ગોટફ્રીડ એકેન વોલે. મિત્રો, આ ગોટફ્રીડ એકેન વોલે, તમને કોઈ પણ જ્યારે આંકડાશાસ્ત્રીનું નામ આવશે તો આપણે પ્રયત્ન કર્યો છે કે આંકડાશાસ્ત્રીનો ફોટો પણ તમને દેખાય, તમે એમને ઓળખી શકો, તમે જોઈને તમને ખબર પડે કે આ ગોટફ્રીડ છે, તો તમે એ રીતે પણ એનાથી પરિચિત થાઓ. અને આપણું છે ને માઇન્ડ એવું છે કે ભાઈ ચિત્ર જોઈએ તો આપણને વધારે ગમે, અથવા આપણા માઇન્ડમાં જલ્દી કેચઅપ થઈ જાય. તમને 10 જણના 10 વ્યક્તિના નામ મોઢે કરવા આપું ને તો કદાચ તમને વાર લાગે, પણ તમે માનો એ 10 વ્યક્તિને મળો અને નામ પૂછી લો, તો એવા સંજોગોમાં એ તમને સરળતાથી યાદ રહી જાય. ચલો આગળ વધીએ. તો સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેન વોલે 1759-1750 જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. મિત્રો, બહુ જ મહત્ત્વની વાત છે. સ્ટેટિસ્ટિક શબ્દ જે છે એ ક્યાંથી આવ્યો છે, કઈ ભાષાનો શબ્દ છે? તો એ જર્મન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો શબ્દ છે. ના લખાય આનાથી થોડી. ઓકે, એક સેકન્ડ ના ફ્રેન્ડ્સ, આ લાઈન કરી છે તો એને રબ કરી દઈએ આપણે.
हा मित्रों, तो स्टेटिस्टिक शब्द ए जर्मन भाषा नो शब्द छे, अने जर्मन भाषा में स्टेटिस्टिक नो जे छेल्लो क छे ने एनो स्पेलिंग के थाय, अने ब्रिटिश में एनो स्पेलिंग सी थाय। आपणे जे कंई लीधुं छे ए ब्रिटिशर पासेथी लीधुं छे, एटले आपणे स्टेटिस्टिक नो स्पेलिंग पाछळमां सी करीए छे, STATISTICS स्टेटिस्टिक्स, तो ए सी एस छे छेल्ले, एना बदले अहींया कयो छे के एस थाय, એટલે અહીંયા કે શબ્દ છે સ્ટેટિસ્ટિકમાં। એટલે આ શબ્દ તમને એવું ના લાગે કે સાહેબ ખોટું લખ્યું છે, આ ખોટું નહીં, આ એકદમ સાચું જ છે સ્ટેટિસ્ટિક। તો સૌ પ્રથમ વખત ગોટફ્રીડે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો। તો પરીક્ષા માટેનો પ્રશ્ન છે કે સૌ પ્રથમ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો, તો ગોટફ્રીડ એકેન વોલે કર્યો હતો। જે ગોટફ્રીડ એકેન વોલ છે એ ક્યાંના આંકડાશાસ્ત્રી હતા, તો એ ક્યાંના હતા, જર્મન હતા। અચ્છા, સ્ટેટિસ્ટિક શબ્દ કઈ ભાષાનો શબ્દ છે, તો એ જર્મન ભાષાનો શબ્દ છે। એમણે કયા વર્ષમાં એનો ઉપયોગ કર્યો હતો, તો 1749માં, 1749માં। તો આટલી બાબતોને જો આપણે બરાબર યાદ રાખીએ તો આપણો એક માર્કનો MCQ અહીંયા પણ બની શકે। ચલો આગળ વધીએ। 17મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે કરવામાં આવતો હતો। ભાઈ, આંકડાશાસ્ત્રનો ઉપયોગ 18મી સદી સુધી ક્યાં થતો હતો, તો ખાલી એક રાજ્યથી બીજા રાજ્યમાં જે આંકડાકીય માહિતીનું આદાન પ્રદાન થતું હતું એના માટે જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો। આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયેલો છે। હવે સૌથી મજાની વાત, તમને એ ખબર હોવી જોઈએ કે આ એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા છે શું? સર, બુકમાં એવું તો નથી લખ્યું, એટલે જ તો શિક્ષકની જરૂર એટલા માટે જ છે। મારા એક સાહેબ હંમેશા સમજાવતા હતા કે તમે જ્યારે આ બે શબ્દો જુઓ છો ને, તો એ બે શબ્દોની વચ્ચે શું છે અથવા એની પાછળ શું છે એ સમજાવવાનું કામ શિક્ષકનું છે। એ આ શબ્દો તો લખેલા છે જ, એ તો બુકમાં હતા જ, તમે એમને મેં વાંચી લેત, એના માટે કંઈ મારી બહુ જાજી તમને જરૂર ના હોત, બરાબર ને? તો એ જ મહત્ત્વની વાત છે જેને આપણે સમજી રહ્યા છીએ। ચલો, થોડીક ચર્ચા થઈ ગઈ છે, તો મિત્રો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાની ચર્ચા કરીએ પહેલાં આપણી ચર્ચા કરી લઈએ। હું ડૉક્ટર કલ્પેશ ઠક્કર છું, તમને અકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક ભણાવવાનો છું, તો બે સબ્જેક્ટ મારા છે, અને એ સિવાય 11મા ધોરણની બેચમાં આપણે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ગુજરાતી અને અંગ્રેજી આ બધા જ વિષય ભણાવવાના છે। એટલે કોઈ પણ વિષય બાકી ના રહી જાય એવો આપણો આશય છે। એકદમ નોમિનલ ફીઝમાં આપણે તમને આ બેચ પ્રોવાઈડ કરી રહ્યા છે, રાઈટ મિત્રો? ચાલો આગળ વધીએ। તો આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયો હતો। આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા છે એ આજે પણ બજારમાં અવેલેબલ છે। એનો મતલબ આ બ્રિટિશ અને અમેરિકન બે કોમ્બિનેશનનું એક પબ્લિકેશન છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અને એ અલગ અલગ પ્રકારના એન્સાયક્લોપીડિયા એ માર્કેટમાં મૂકે છે, જેમ કે ચિલ્ડ્રન એન્સાયક્લોપીડિયા, વુમન એન્સાયક્લોપીડિયા। તો એવી રીતે તમારે જે વિષય પર વિસ્તૃત માહિતી મેળવવી હોય, એટલે અતથી ઇતિ સુધી, અને શરૂઆતથી અંત સુધી, તો એ શરૂઆતથી અંત સુધીની માહિતી જ્યાં મળે એને કહેવાય એન્સાયક્લોપીડિયા। તો બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયામાં 1797માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે, રાઈટ? ચલો આગળ વધીએ। હવે તો તમને આ તમે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાને એમેઝોન પર પણ ઈચ્છો તો અવેલેબલ છે। આમાંથી કોઈ એન્સાયક્લોપીડિયા કોઈને મંગાવી હોય તો એમેઝોન પર એ મંગાવી શકાય છે। આગળ, ત્યાર પછી આ બે મહારથીઓને જાણી લઈએ, બહુ ખતરનાક આઈટમો છે। સર ફ્રાન્સિસ ગેલ્ટોન અને બીજા છે કાર્લ પિયર્સન। બીજા કોણ છે? કાર્લ પિયર્સન, ઓકે। કાર્લ પિયર્સનને ધોરણ 12માં એક ચેપ્ટર તરીકે આપણે આખું શીખવાના છીએ। કાર્લ પિયર્સનની આખી મેથડ આપણે શીખવાના છીએ, તો એ વખતે આપણને કાર્લ પિયર્સનની
બહુ જ યાદ આવશે. તો આ ટકલુભાઈને આપણે ત્યારે બરાબર યાદ કરીશું, કાર્લ પિયર્સનને. સાથે સાથે સર ફ્રાન્સિસ ગેલ્ટોન છે તો એમને પણ યાદ કરીએ. મિત્રો, બ્રિટનમાં જ્યારે આપણે આઝાદ નહોતા થયા ત્યારે બ્રિટનમાં રોયલ સોસાયટી હતી. રોયલ સોસાયટી એટલે રાજા રજવાડાને, જે ત્યાંના રાજા રજવાડાને જે ઉમરાવો હતા એમનું એક સંગઠન, જેને એ લોકો રોયલ સોસાયટી કહેતા હતા. તો રોયલ સોસાયટી જે પૈસાવાળા લોકોની સોસાયટી હતી, અને એ સોસાયટી દ્વારા દરેકે દરેક આવા કાર્યોને ફંડિંગ કરી અને રિસર્ચને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. તો એવા સંજોગોમાં આ રોયલ સોસાયટીની એક જે સમિતિ છે, એમનું આંકડાશાસ્ત્રીય સંગઠન છે, એને સમજીએ. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ, આંકડાશાસ્ત્રોને લઈને સમિતિ એટલે કમિટી. કોઈ કમિટી રચાઈ હોય તો એ કઈ હતી? તો રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન હતું. બરાબર, બીજા દેશોમાં રચાઈ હશે પણ આપણે બીજા દેશોથી બહુ લેવા દેવા નથી ને. આપણે બ્રિટનના પિઠ્ઠું રહ્યા છીએ વર્ષો સુધી, તો આપણને એ આગ્રહ છે કે બ્રિટનમાં શું કહ્યું હતું. તો આંકડાશાસ્ત્રીય સંગઠન, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. તો બ્રિટનના લંડન શહેરમાં થઈ હતી. મિત્રો, આ એ મજાનું છે, તમે જ્યારે બ્રિટનની વાત કરો છો તો બ્રિટન, ઇંગ્લેન્ડ અને લંડનમાં શું તફાવત છે? તો જરા જુઓ, કામ કરીએ આપણે, એક સ્લાઇડ લઈ લઈએ, હા ને, નવી. નવું લઈ લઈએ ને, એટલે આમાં આપણે એડિશનલ કામ કરી શકીએ. મિત્રો, તમને આ પ્રશ્ન થાય કે સર આ બ્રિટન, લંડન, ઇંગ્લેન્ડ, આ બ્રિટનમાં પણ ગ્રેટ બ્રિટન, તો આ બધા વચ્ચે શું તફાવત છે? આ બધું એક જ કે જુદું જુદું? તો જરા સમજીએ. બ્રિટન છે ને, એ પર્ટિક્યુલરલી ત્રણ દેશોનું કોમ્બિનેશન છે. બ્રિટન શું છે? ત્રણ. આમ તો આખું ગ્રેટ બ્રિટનની જો વાત કરું તો ગ્રેટ બ્રિટન છે એ ચાર દેશોનું અચ્છા, અને ચોથું છે યુનાઇટેડ કિંગડમ, યુકે, યુનાઇટેડ કિંગડમ. બરાબર છે? તો તમે આવું એ સાંભળ્યું હશે. તો આ ચાર જે છે એ ચારે ચારને સમજીએ. તો સૌથી પહેલાં તો એક દેશ છે ઇંગ્લેન્ડ. કયો દેશ છે? ઇંગ્લેન્ડ. તો આ ઇંગ્લેન્ડ દેશ છે, એનું શહેર, આ એક દેશ છે, અને આ દેશનું એક શહેર છે લંડન. ઇંગ્લેન્ડનું એક શહેર કયું છે? લંડન. તો આપણને આ ખબર હોવી જોઈએ પહેલાં. સર, તો આ ગ્રેટ બ્રિટન શું છે? તો ઇંગ્લેન્ડ સાથે બીજા બે દેશ જોડાય. કયા કયા બે દેશ જોડાય? તો એક છે વેલ્સ, ઓકે, અને બીજો કયો દેશ જોડાય એની સાથે? બ્રિટન સાથે બીજો કયો દેશ જોડાય? બ્રિટન ઇન્ક્લુડ કન્ટ્રી, વિચ કન્ટ્રીઝ? ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ, ઓકે. અને ત્રીજો દેશ છે સ્કોટલેન્ડ. ત્રીજો દેશ કયો છે? સ્કોટલેન્ડ. તો બરાબર સમજો મિત્રો, એક છે ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઓકે. તો આ ઇંગ્લેન્ડ, બીજું છે સ્કોટલેન્ડ અને ત્રીજું છે વેલ્સ. આ ત્રણેયનો સરવાળો જ્યારે આપણે કરીએ તો ઇટ બીકમ્સ ગ્રેટ બ્રિટન. તો હું શબ્દ વાપરું ગ્રેટ બ્રિટન, તો એનો અર્થ તમારે સમજવાનો ત્રણ દેશનું કોમ્બિનેશન, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ. અચ્છા, હવે હું તમને એવું કહું કે યુનાઇટેડ કિંગડમ, યુકે, તો યુનાઇટેડ કિંગડમમાં કયા દેશો આવે? તો શું આવે? તો યુનાઇટેડ કિંગડમ જ્યારે શબ્દ વાપરું તો એમાં તમારે આ દેશો તો લેવાના જ, એટલે આ વેલ્સ તો ખરું જ, પછી વેલ્સ વત્તા સ્કોટલેન્ડ તો ખરું જ,
સ્કોટલેન્ડ વત્તા વત્તા ઇંગ્લેન્ડ અને વત્તા ચોથો પણ એક દેશ આવશે, નોર્ધન આયર્લેન્ડ. કયો દેશ આવશે મિત્રો? નોર્ધન આયર્લેન્ડ. આયર્લેન્ડ. તો આ ચારનું કોમ્બિનેશન જ્યારે થશે ત્યારે તમારા માટે બનશે યુનાઇટેડ કિંગડમ. બરાબર છે? તો હવે બધાને ખબર પડશે કે ઇંગ્લેન્ડ પોતે એક નાનો દેશ છે, ઇંગ્લેન્ડનું કેપિટલ છે લંડન, અને ઇંગ્લેન્ડ જે યુનાઇટ જો ગ્રેટ બ્રિટન શબ્દ વાપરીએ તો એ ત્રણ દેશોનું કોમ્બિનેશન છે, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડનું. અને મિત્રો આ ત્રણ સિવાય ચોથો દેશ એમાં ભેગો થાય, નોર્ધન આયર્લેન્ડ. તો આ ચાર ભેગા થઈને બનાવે છે યુનાઇટેડ કિંગડમ. અચ્છા, આ યુનાઇટેડ કિંગડમનું કેપિટલ શું? તો આ લંડન એ યુનાઇટેડ કિંગડમનું કેપિટલ પણ ખરું. બરાબર છે? તો લંડન ભલે પોતે એક શહેર હોય પણ યુનાઇટેડ કિંગડમનું કેપિટલ પણ લંડન જ છે. ઓકે, તો ચલો હવે આગળ વધીએ. આ પેજ તમને બરાબર યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ, આટલું બેઝિક આપણને આઈડિયા હોય. ઓકે, પેલા બે ભાઈઓ રહી ગયા ને આપણે. હા, તો આ બંનેની ચર્ચા રહી ગઈ, પૂરી ના થઈ આપણી. હા, તો રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી જે છે એની સ્થાપના 1834માં લંડનમાં થઈ હતી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. કયા કયા ક્ષેત્રોમાં કર્યો હતો? તો બરાબર જોજો મિત્રો, તો ગેલ્ટન અને કાર્લ પિયર્સને આ ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો હતો? તો વિજ્ઞાનમાં, ઉદ્યોગોમાં અને રાજકારણમાં એમણે ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. કઈ ત્રણ જગ્યાએ? તો વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં એમણે ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો. અચ્છા, ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા છે કાર્લ પિયર્સન. બરાબર, યાદ રાખજો, આ ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા નથી. બરાબર, સમજો, આંકડાશાસ્ત્રના પિતા નહીં, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા પ્રશ્ન પૂછાય છે. તો ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા શબ્દ પૂછાય તો જવાબ હશે કાર્લ પિયર્સન. આવડવું જોઈએ. બરાબર છે? ગાણિતીય આંકડાશાસ્ત્રના પિતા કોણ કહેવાય? પિતા કોણ કહેવાય? આંકડાશાસ્ત્રના પિતા ફિશર છે. કોણ છે? ફિશર છે. આપણે એની ચર્ચા પછી કરીએ છીએ, હાલ આપણે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતાની વાત કરી રહ્યા છીએ. તો રચયિતા છે કાર્લ પિયર્સન. બોલો, ક્લિયર છો? ચલો આગળ. હવે આપણે આવી ગયા ફિશર પર. તો ફિશર કોણ છે? તો ફિશર આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. બરાબર, યાદ રાખજો, આ દાઢીવાળા ચશ્માવાળા ભાઈ છે એ છે ફિશર. તો ચલો આગળ વધીએ. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી. આ કોની વાત ચાલી રહી છે? આ કોની વાત ચાલી રહી છે? કાર્લ પિયર્સનની ચાલી રહી છે. આગળ, ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સાયકોલોજી. શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો. ભાઈ ફિશરે કઈ કઈ જગ્યાએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો? તો ફિશરે જીનેટિક્સમાં, એટલે આપણા જે આપણે કહીએ છીએ ને, આપણા જીન્સને જે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, હોર્મોન્સને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે, આપણા સ્પર્મના કેલ્ક્યુલેશન્સને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, તો એ દરેકે દરેક બાબતો છે એ આપણા જીનેટિક્સ છે, હા ને, જેના જેમાં આપણે સૌથી મહત્ત્વની બાબતને સમજી ગયા છીએ, ડીએનએ. શેને સમજ્યા છીએ આપણે? ડીએનએ. તો આપણું જે ડીએનએ જે છે એ ડીએનએ ક્યાંથી આવે છે? તો ડીએનએ ઓલવેઝ પેરેન્ટમાંથી જ આવ્યું હોય, અને આ ડીએનએ જે છે ને એ આપણી કમ્પ્યુટર ચિપ છે. જ્યારે ડીએનએની શોધ થઈ ગઈ, ડીએનએને કમ્પ્યુટર ચિપ તરીકે સમજી ગયા, એ પછી એવી ખબર પડી કે આવી કોઈ ચિપ બનાવી અને કોઈક મશીન બનાવી શકાય. તો એ ડીએનએ છે એ એટલું નાનું છે એકમ કે જે
બે નેનોમીટરની સાઇઝ ધરાવે. હવે બે નેનોમીટર એટલે કેટલું થાય? હું એક સાદું તમને ઉદાહરણ આપું. ધોરણ 10ના વિજ્ઞાનમાં તમે શીખીને આવ્યા છો કે 10,000 નેનોમીટરની સાઇઝ હોય તો તમે એની વસ્તુને નરી આંખે જોઈ શકો, એનાથી નાની ના દેખાય. તો 5,000 ડીએનએ ભેગા કરીને મૂક્યા હોય ત્યારે 10,000 નેનોમીટર થાય, અને 5,000 ડીએનએ ભેગા પડ્યા હોય તો તમને એક નાના ટપકા જેવું કે વાળનાની ટોચ જેવું દેખાય. સમજાય છે? તો એવડું હોય, એવા એટલા નાના ડીએનએમાં આપણા આખા બોડીનું સ્ટ્રક્ચર આપ્યું હોય. એ ડીએનએથી માહિતી લઈ અને બોડી કામ કરે. આપણા શરીરના દરેકે દરેક અંગમાં ડીએનએ હોય જાણે, એટલે આપણા વાળમાં પણ હોય, આપણા નખમાં પણ હોય, આપણા લોહીમાં પણ હોય. ચલો આગળ વધીએ. તો આ જીનેટિક્સની ફિશરે આ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો આ જીનેટિક્સમાં. બીજું બાયોમેટ્રી. મિત્રો, દરેકે દરેક વ્યક્તિના હાથ જે અંગૂઠો છે, આ થંબ ઇમ્પ્રેશન જે છે અથવા આંગળીઓની જે છાપ છે એ જુદી છે. આપણને એવું લાગે કે બધું એક જેવી જ લીટીઓ દેખાય છે, પણ તમે વિચાર કરો દુનિયામાં જેટલા લોકો છે બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે. જુઓ છે ને ઈશ્વરની કલાકારી, તો આ જ કલાકારી સમજીએ આપણે અહીંયા. તો એમાં એ બાયોમેટ્રીને સમજવા માટે પણ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો ફિશરે. મનોવિજ્ઞાન, સાયકોલોજી, એક વ્યક્તિ કઈ રીતે વર્તશે બીજી વ્યક્તિ સાથે એ સાયકોલોજી છે. ઘણી બધી વખત તમને એવું લાગે, જે પરિણિત લોકો હોય ને, જો કે તમારામાં બહુ પરિણિત નહીં હો, 11મા ધોરણમાં છો એટલે સ્વાભાવિક છે, પણ જે પરિણિત લોકો હોય ને, તમારા પપ્પા, કાકા, મામા, ફુવા, જે બી હોય, એમને પૂછજો કે પત્ની વિશે તમારું શું કહેવું છે. એટલે તમને એમ કહેશે કે આ ખતરનાક આઈટમ, પત્ની એટલે ખતરનાક આઈટમ. એમ એ તમને એવું કહેશે કે પત્ની એટલે જવા દો ને યાર, જીવ ખાઈ જાય, મગજ ખરાબ કરી દે, એનું નામ વાઈફ. બરાબર ને? પણ એ જ જગ્યાએ તમે એને પૂછો કે બાજુવાળી, સાડી, મિત્ર હોય તો એ બહુ સારી. એનો અર્થ એવો થયો કે સાયકોલોજી એવું કહે છે કે જ્યારે એ તમારી પત્ની છે તો એ તમારી જોડે સારું વર્તન ના કરે, કરે ગમે તે હોઈ શકે, ક્યારેક સારું કરે ને ક્યારેક ના એ કરે, પણ જ્યારે એ અન્ય વ્યક્તિ સાથે વર્તન કરે છે ત્યારે મોટા ભાગે સારું જ વર્તન કરે છે, અને એના કારણે એ અને એ બીજા વ્યક્તિને એ ગમે છે. થાય ને? આ બેઝિક સાયકોલોજી છે. હવે આ સાયકોલોજીનું કેલ્ક્યુલેશન કરવા માટે પણ સ્ટેટિસ્ટિકની જરૂર પડે, અને એમાં એનો ઉપયોગ ફિશરે અહીંયા પણ કર્યો છે. શિક્ષણ, એજ્યુકેશન, તો એજ્યુકેશનમાં પણ સ્ટેટિસ્ટિકનો બહુ જ મહત્ત્વનો ઉપયોગ છે. હે ને? નાની નાની બાબતોને એકત્રિત કરી કેવા પ્રકારનો સિલેબસ બનાવવાથી લઈ અને શું ભણાવવું અને ભવિષ્યમાં તમને કેમ ઉપયોગી થાય, એ દરેક બાબતો તમારા માટે અહીંયા જોવાય છે. ત્યાર પછી ખેતી, એગ્રીકલ્ચર. આપણા દેશમાં છે ને ખેતી કરનાર લોકો નાની નાની બાબતોથી અજાણ છે. એક તો ખેતી શેની કરવી જોઈએ? હમણાં જ હું આપણા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જે છે નીતિન ગડકરી, એમનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો. તો એમણે એમના ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે ભાઈ, ભારતના ખેડૂતો જે વાવે છે એ જ વાવે છે, બજારમાં શેની જરૂર છે એનું ધ્યાન બિલકુલ રાખતા નથી. અત્યારે આપણી પાસે ઘઉં અને ચોખાનું ઉત્પાદન 3 વર્ષ ચાલે એટલું છે, એટલે 3 વર્ષ સુધી તમે બિલકુલ ઘઉં ચોખાનું ઉત્પાદન ના કરો તો ચાલશે? દેશ પાસે એટલો સ્ટોક છે. તો હાલ બજારમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે નથી મળી રહી અને આપણે વિદેશથી એને ઇમ્પોર્ટ કરવી પડે છે, તો એવી કોઈક વસ્તુની ખેતી કરવી જોઈએ ને? તો બીજો ક્વેશ્ચન થાય કે સાહેબ, ખેડૂત તો અજાણ હોય ને, ખેડૂતને એનું નોલેજ જ નથી. તો ખેડૂતે નોલેજ ગેઇન કરવું જોઈએ, મેળવવું જોઈએ, સરકારી માધ્યમો અને ગેરસરકારી માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. હવેના સમયમાં તમારી પાસે આ જે રમકડું હાલ તમે જે લઈને બેઠા છો મોબાઈલ, એ મોબાઈલ જેવું માધ્યમ તમારી પાસે છે, તો એનો ઉપયોગ એવા ક્ષેત્ર, એવી જગ્યાએ કરો ને કે જેથી તમને એની માહિતી મળી શકે. અચ્છા, માહિતી મળ્યા પછી સાહેબ બીજો પ્રશ્ન થાય ને, બોલવું સહેલું છે સાહેબ, ખેતી કરવી બહુ અઘરી છે, દરેક વસ્તુ અલગ અલગ સમયે થાય, એને અમુક પ્રકારની જમીન જોઈએ અને અમુક પ્રકારની આબોહવા જોઈએ તો જ થાય. અરે ભાઈ, જે થતી હોય એ જ કરવાની, ના થાય એ નહીં કરવાની. હું તમને એવું કહી જ નથી રહ્યો કે તમે સફરજનની ખેતી કરો, પણ ભારત દેશમાં સ્પેસિફિકલી હું ગુજરાતનું એટમોસ્ફિયર જોઉં છું તો ગુજરાતના એટમોસ્ફિયરમાં કેરી બધે થાય છે. કોઈ ગામ એવું નથી કે જ્યાં કેરી ના થતી હોય.
તો એવા સંજોગોમાં આપણે પર્ટિક્યુલર વસ્તુને નથી પકડતા, પણ જે ખેતી થઈ શકતી હોય તો એ એવી રીતે થવી જોઈએ કે જેના કારણે આપણે વિદેશથી ઇમ્પોર્ટ ઓછી કરી અને એક્સપોર્ટ વધારી શકીએ. જેવી ઇમ્પોર્ટ ઓછી થઈ અને એક્સપોર્ટ વધી એનો મતલબ તમારા રૂપિયા, તમારી જે કરન્સી છે ને, એનું મૂલ્ય વધશે. તમારા ગજવામાં પડેલા રૂપિયા પડ્યા પડ્યા મોટા થઈ જશે. સર, પડ્યા પડ્યા મોટા થઈ જશે એટલે એક ઉદાહરણ આપો. માનો કે તમે આજે એપલનો એક આઈફોન લેવા જાઓ છો અને એપલનો આઈફોન તમને 1,40,000 રૂપિયા કે 1,50,000નો મળે છે. હવે આજે 82,000 એટલે $1 બરાબર 82 રૂપિયા છે, એનો મતલબ 82,000 આપો તો તમને $1,000 મળે. પછી બાકીનો ટેક્સ છે એ લોકો $999માં મૂકે છે, બરાબર છે. આઈફોનનો ભાવ $999 છે એટલે લગભગ 80,000, અને ભારતમાં લગભગ 1,40,000માં વેચાય છે. પછી શું છે તો પછી એમાં સરકારનો ટેક્સ છે, રિટેલરનો નફો છે, એ બધું જોડીને 1,40,000 થયા. હવે જો તમે, એનો મતલબ કે અંદાજે હું એવું કહી શકું કે 1,700 ડોલર જેવા લગભગ પૈસા થાય છે. આ $1,700, માનો કે ડોલરની વેલ્યુ 82 રૂપિયાના બદલે 60 રૂપિયા થઈ જાય, તો $1,700ના 17 × 102 એટલે 1,02,000 જ થાય. તો એનો મતલબ કે આ આઈફોન તમને 1,02,000માં મળે. સમજાય છે? તો આપણા રૂપિયાની વેલ્યુ 1,40,000થી સીધી 1,02,000 આવી ગઈ ને, એનો મતલબ કે તમારે તો 38,000 ઘરે બચ્યા કે ના બચ્યા. તો રૂપિયા ઘેર બેઠા બેઠા વધે જો તમારી એક્સપોર્ટ વધી જાય તો. ચલો આગળ વધીએ. તો ચલો ફિશરની વાત કરતો, તો ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો, અને એટલા જ માટે ફિશર આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જ જાણીતા છે. તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? ફિશર. અને કાર્લ પિયર્સન શેના માટે જાણીતા છે? તો ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા તરીકે કાર્લ પિયર્સન જાણીતા છે. તો આ બે બાબતો સાથે યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ. ચલો માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો, આપણું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. સતત બોલવાનું થાય ને એટલે થોડું ઓઇલિંગ કરતા રહેવું પડે ગળાને, કે જેથી અવાજ સારો નીકળે અને તમને બધાને સરસ સંભળાય અને સરસ સમજાય. જો મિત્રો, તો માહિતી ક્યાંથી એકત્રિત કરીશું, માહિતી કઈ રીતે એકત્રિત કરીશું, અને પછી એનું પૃથક્કરણ કેવી રીતે થઈશું એ આપણે બીજા ચેપ્ટરમાં જઈશું. અત્યારે આપણે ખાલી માહિતી એકત્રીકરણ શીખવા જઈ રહ્યા છે. માહિતી એકત્રીકરણને પણ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. માહિતી એકત્રીકરણનો એક તબક્કો આજે આપણે શીખીએ, બેઝિક તબક્કો એનું, અને પછી એકત્રીકરણ ખરેખર કઈ રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છીએ. રાઈટ, ચલો જોઈએ માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો. ભાઈ, એક પણ અંગ્રેજ આંકડાશાસ્ત્રીનું નામ યાદ રહે કે ના રહે કોઈ વાંધો નહીં, બહુ ચિંતાની વાત નથી. માનો ના એ રહે તો બહુ ટેન્શન નથી, પણ આ નામ તો બધાને યાદ રહેવું જોઈએ. પ્રશાંતા ચંદ્રા મહાલાનોબિસ. ઓકે, પ્રશાંતા ચંદ્રા મહાલાનોબિસ. આ મહાલાનોબિસ છે ને, આપણે આ બાંગ્લા ભાષા છે ને, મહાલાનોબિસ એટલે આપણે બાંગ્લા ભાષાના બદલે ગુજરાતીમાં કહેવું હોય તો મહાલાનોબિસ કહીએ છીએ આપણે. એમને શું નામથી ઓળખીએ છીએ? મહાલાનોબિસ. પ્રશાંતા ચંદ્રા મહાલાનોબિસ. તો પ્રશાંતા ચંદ્રા મહાલાનોબિસ એ ભારતીય વિજ્ઞાની છે અને ભારતીય આંકડાશાસ્ત્રમાં એમનું બહુ જ મોટું પ્રદાન છે. તો આ આંકડાશાસ્ત્રી, ભારતીય આંકડાશાસ્ત્રીને આપણે જરાક માન, પહેલાં તો શ્રદ્ધાંજલિ આપીએ. બહુ જ મહત્ત્વની વ્યક્તિ છે. આજે તમારા હાથમાં જે આંકડાશાસ્ત્રનું પુસ્તક છે એ પુસ્તકની પાછળ સૌથી મોટો ફાળો જો ભારતમાં કોઈનો હોય તો એ મહાલાનોબિસનો છે. જુઓ, ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પી સી મહાલાનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈની સ્થાપના
ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલી. બંગાળી છે મેં તમને કહ્યું ને, તો ઈસવીસન 1931માં કલકત્તા ખાતે આઈએસઆઈની સ્થાપના થઈ હતી. અચ્છા સર, આઈએસઆઈનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂશન. સાહેબ, અમે તો આઈએસઆઈનું કંઈક જુદું ફૂલ ફોર્મ સભ્યા છે, જુદું ફૂલ ફોર્મ અમે તો સમજાય, પેલું પાકિસ્તાનવાળી આઈએસઆઈ ખરું ને? પાકિસ્તાનમાં એક આઈએસઆઈ છે ને? હા, તો પાકિસ્તાનની સર આઈએસઆઈનું ફૂલ ફોર્મ શું છે? પાકિસ્તાનની આઈએસઆઈનું ફૂલ ફોર્મ છે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ મિત્રો, આ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ છે ને જે પાકિસ્તાનની આઈએસઆઈ, એનું કા એક પાકિસ્તાનની ખુફિયા એજન્સી છે, બરાબર છે ને? હા, તો એ ખુફિયા એજન્સીનું મૂળ કામ શું છે? તો ખુફિયા એજન્સીનું કામ એ છે કે સૌથી પહેલાં તો દુનિયાના બધા દેશોમાં શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખવું, અને પોતાના દેશને અનુકૂળ થાય એવું વાતાવરણ ઊભું કરવું, બીજાના દેશમાં જે કરવું પડતું એ કરવું અને આપણા દેશને સરસ બનાવવો, બરાબર છે? અચ્છા, ભારતમાં સાહેબ આવી ખુફિયા એજન્સી હશે ને? હા, તો ભારતની ખુફિયા એજન્સીનું નામ છે RAW, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. શું છે ફૂલ ફોર્મ? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. ક્યાંય તમને ખુફિયા એજન્સી જેવું નામ જ નહીં લાગે, તમને નામથી જ એવું લાગે ઓહ સાહેબ આ તો કોઈક રિસર્ચ માટે હશે, હે ને, કોઈક પ્રકારનું સંશોધન કરતા હશે. પણ આ સંશોધન કરતી સંસ્થા નથી, જે કામ આઈએસઆઈ પાકિસ્તાન માટે કરે છે એ જ કામ રો ભારત માટે કરે છે, હે ને? અમેરિકાની એજન્સીનું નામ શું છે? આ બધું તમે પિક્ચરોમાં જોતા હશો, FBI, સાંભળ્યું છે ને? તો આ અમેરિકન રિસર્ચ અને એનાલિસિસ વિંગ જેમ ભારતની છે એવી જ રીતે ત્યાંની આ સંશોધન એજન્સી છે મિત્રો. ચલો જુઓ આગળ વધીએ. ઈસવીસન 1441માં 1931માં આપણે કોલકાતા ખાતે આઈએસઆઈની સ્થાપના થઈ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની. ત્યાર પછી એમણે ઈસવીસન 1941માં એટલે 10 વર્ષ પછી કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ સ્નાતકની ગ્રેજ્યુએટની માસ્ટર કોર્સ તરીકે આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. તો આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં થઈ હતી? કોલકાતા યુનિવર્સિટીમાં. કયા ક્ષેત્રે થઈ હતી? તો કે માસ્ટર ક્ષેત્રે થઈ હતી, બરાબર છે? ક્યારે થઈ હતી? 1941માં થઈ હતી. કોણે કરી હતી? તો PC મહાલનોબિસે, બરાબર છે? ચલો આગળ વધીએ. હજી એમનું યોગદાન ઘણું છે, આપણે કન્ટિન્યુ કરીએ એમના યોગદાનને. PC મહાલનોબિસને ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ, નેશનલ સેમ્પલ સર્વે, ભાઈ 1950માં નેશનલ સેમ્પલ સર્વે આવ્યો હતો, રાષ્ટ્રીય નિદર્શ તપાસ, નેશનલ સેમ્પલ સર્વે કોણે આપ્યો હતો? તો PC મહાલનોબિસે આપ્યો હતો. અને એ આ સેમ્પલ સર્વેને ભારત સરકારે માન્ય કરી લીધો કે ભાઈ બરાબર છે, એકદમ પરફેક્ટ, ડન છે. ઓકે, તો એને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો, હવે માહિતી એકત્રીકરણનો પહેલો તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો. તો આને આ પણ તમારા માટે પરીક્ષાનો પ્રશ્ન છે, માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો? તો ઓક્ટોબર 1950માં શરૂ થયું. ઓક્ટોબર 1950 પછી આપણે અલગ અલગ પ્રકારની માહિતીઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું. જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતમાં જન્મ દર કેટલો, ભારતમાં મૃત્યુ દર કેટલો, ભારતનો વિકાસ દર કેટલો, ભારતમાં વસ્તી કેટલી, હે ને, વસ્તી, તો એ જે હાલની વસ્તી કેટલી, તો આ દરેકે દરેક વસ્તુ એજ્યુકેશનમાં એટલે કે શિક્ષિતનો દર કેટલો, અશિક્ષિતનો દર કેટલો, રોજગારનો દર કેટલો, બેરોજગારનો દર કેટલો, આ દરેકે દરેક બાબતો માટે આપણને શું જોઈએ? તો આ બધા માટે આપણને માહિતી એકત્રીકરણ કરવી પડે. અને એનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો હતો? તો ઓક્ટોબર 1950માં શરૂ થયેલો. ચલો ત્યાર પછી અન્ય સંસ્થા, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા. ખેતી વિષયક જે આંકડા હતા એને લઈને ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણે IASRI કહીએ છીએ. આનું ફૂલ ફોર્મ પૂછાય છે પરીક્ષામાં, IASRIનું. જ્યારે નામ પૂછાય ને એટલે મગજમાં અંગ્રેજ જેવા કોઈક નામ ચાલતા હોય, આ ઇન્ડિયન છે ભાઈ,
ઇન્ડિયન એગ્રીકલ્ચરલ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં આ સંસ્થાનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી અન્ય બે મહારથીઓની વાત કરીએ. આ બે મહારથીઓ કોણ છે? તો એક છે ક્રોક્સટન અને બીજા છે કાઉડન. તો મિત્રો, જ્હોન ક્રોક્સટન અને ડેનિયલ કાઉડન આ બંનેની વાત થોડી કરી લઈએ. આ બંને જણાએ આંકડાશાસ્ત્રના વિકાસમાં શું ફાળો આપ્યો છે? તો આ બંનેના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા એમણે આપી છે. એટલે આ બંને જણા એવા છે કે જેમણે આંકડાશાસ્ત્રની શું આપી? વ્યાખ્યા આપી. આપણને કોઈ પૂછે કે બોલો આંકડાશાસ્ત્ર આટલું બધું બોલો છો, વ્યાખ્યા બોલો. ચલો, તો વ્યાખ્યા કોને આપી? તો ક્રોક્સટને અને કાઉડને આપી છે. એમની વ્યાખ્યા છે, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્ર શું છે? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાશાસ્ત્રીય માહિતીનું એકત્રીકરણ, જે આંકડાશાસ્ત્રીય માહિતીનું શું કરે? એકત્રીકરણ કરે, પૃથક્કરણ કરે અને અર્થઘટન કરે. ત્રણ વસ્તુ કરવાનું માહિતીનું. શું શું? માહિતીનું શું કરવાનું? પહેલાં તો એકત્રીકરણ કરવાનું. સર, તો એનો મતલબ આ સ્ટેટિસ્ટિકનું પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, એ અહીંથી જ થયું ને? હા, અહીંથી જ. બીજું પછી શું? નેક્સ્ટ ચેપ્ટર કયું આવવું જોઈએ? પૃથક્કરણ. માહિતી એકત્રિત કર્યા પછી એનું પૃથક્કરણ કઈ રીતે થાય એ પણ આપણે શીખવાના છીએ. અને ત્રીજું, એનું અર્થઘટન. એનું શું કરવાનું છે? અર્થઘટન. પૃથક્કરણ કર્યા પછી આપણે એનું અર્થઘટન કરવાનું. આ ત્રણ તબક્કાઓ છે એ આંકડાશાસ્ત્ર માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. ચલો આગળ. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન. બરાબર સમજો મિત્રો, જેમ તમે થોડા આગળ જશો, અત્યારે 11-12 ભણી લેશો, પછી કોલેજમાં જશો એટલે કોલેજમાં આંકડાશાસ્ત્રની બુક આવશે. સબ્જેક્ટ આંકડાશાસ્ત્ર હશે અને એ સબ્જેક્ટ આંકડાશાસ્ત્રમાં બુક આવશે ઓઆરની, ઓપરેશન રિસર્ચ, એટલે કે કાર્યાત્મક સંશોધનની. તો આખું પુસ્તક જ આવે કાર્યાત્મક સંશોધન. તો આ આંકડાશાસ્ત્રની જ એક શાખા છે. શું છે મિત્રો? આંકડાશાસ્ત્ર જ છે, એની એક અલગ શાખા એ કાર્યાત્મક સંશોધન છે. તો આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન ઓપરેશન રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. સેકન્ડ વર્લ્ડ વોર એ એવું યુદ્ધ હતું કે જેમાં પહેલીવાર વિમાનોનો ઉપયોગ થયો. સેકન્ડ વર્લ્ડ વોરમાં પહેલીવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ થયો. સેકન્ડ વર્લ્ડ વોરમાં પહેલીવાર ઓપરેશન રિસર્ચનો ઉપયોગ થયો. બરાબર છે. અને એટલા માટે સેકન્ડ વર્લ્ડ વોર એ બહુ જ ખુંવારીવાળી હતી. ઘણા લોકોના મૃત્યુ થયા હતા અને જરાક આંકડો આપું તો લગભગ 5 કરોડ લોકોથી વધુ લોકો મૃત્યુ પામેલા આ સેકન્ડ વર્લ્ડ વોરમાં. બરાબર છે. ચલો આગળ વધીએ. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી જેને આપણે RRL કહીએ છીએ. શું કહીએ છીએ? RRL. તો રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. તો ભાઈ, કાર્યાત્મક સંશોધનનું એકમ ક્યાં અસ્તિત્વમાં આવ્યું? સૌ પ્રથમ તો 1949માં આવ્યું. ક્યારે આવ્યું? તો હૈદરાબાદમાં આવ્યું. બરાબર છે. કઈ જગ્યાએ આવ્યું? હૈદરાબાદમાં. અને કઈ જગ્યાએ? તો રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરી PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું પણ તૈયાર કરેલું. તો બીજી પંચવર્ષીય યોજનાનું માળખું ક્યારે તૈયાર થયું હતું? 1953માં. કોણે કર્યું હતું? PC મહાલનોબિસે કરેલું. બરાબર છે. શેનો ઉપયોગ કરીને કર્યું હતું? કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કરીને. ચલો આગળ વધીએ. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરી મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, ભાઈ આપણી પાસે જે સ્ત્રોત છે એ સ્ત્રોતનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને મહત્તમ માથાદીઠ આવક આપણે મેળવી શકીએ. ઉદ્યોગમાં જુદા જુદા ઘટકો મિત્રો હોય, જેમાં કે આપણે કહીએ કે માણસો છે, યંત્રો છે, આ બધાની ઇષ્ટતમ ફાળવણી આપણે કરવાની છે. કેવી ફાળવણી કરવાની છે? ઇષ્ટતમ. ઇષ્ટતમ એટલે જે જગ્યાએ જેની જેટલી જરૂરિયાતો એટલો જ વપરાશ, વધારે વપરાશ પણ નહીં અને ઓછો પણ નહીં. મારા એક મિત્ર હતા, એમણે મને કીધું મને કે હું ચા બહુ સારી બનાવું છું. મેં કહું હું એ ચા સારી બનાવું છું? મન કે તમે ચામાં પાણી નાખો છો? મેં કહું ના. તો ચા સારી જ બને ને?
મને કે હું પાણી નાખું છું ને તોય સારી બનાવું છું, સમજાય છે? એનો મતલબ જે વસ્તુ છે એનો મહત્તમ ઉપયોગ, જેને આપણે ઇષ્ટ ઉપયોગ કહીએ છીએ મિત્રો, બરાબર છે? તો એ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જીતા જોતા આપણે એનું મહત્વ જે છે એને બિલકુલ અવગણી શકીએ એમ નથી. ચલો ધ્યાન. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, આ બહુ મજાનું છે, સમજો બરાબર. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વચ્ચેનો તફાવત તમને ખબર પડવી જોઈએ. સંખ્યાત્મક માહિતી એટલે આપણે એક ન્યુમેરિકલ નંબર્સની જ વાત કરીએ છીએ, અને ગુણાત્મક માહિતી જેમાં તમે, જેનો મતલબ તમે ક્વોલિટીની વાત કરો છો. તમે જ્યારે બધી જ માહિતી ભેગી કરી દો તો એ માહિતી તમારા માટે કેવી થશે? સંખ્યાત્મક માહિતી થશે. એક ઉદાહરણ આપું. મેં તમને એવું કીધું હોય કે ભાઈ તમે તમારા ક્લાસ સ્કૂલમાંથી બે છોકરા એવા શોધી લાવો કે બંને છોકરા જીનિયસ હોય, એટલે તમે શું કરો, દરેક ક્લાસના બધા છોકરાઓનું એક લિસ્ટ મને પકડાવી દો, તો એ મારા માટે કેવી માહિતી થઈ? સંખ્યાત્મક માહિતી. કેવી માહિતી થઈ? સંખ્યાત્મક. પણ માનો કે તમે એના ઉપર થોડુંક રિસર્ચ કરો અને એમાં એવું કહો કે ભાઈ સાહેબ આ તો ડબ્બો છે, આ નહીં કામનો, આ કામનું નથી, આમાંથી હોઈ શકે, આમાંથી હોઈ શકે, આમાંથી હોઈ શકે, એમ તમે મને એક ક્લાસમાંથી 5 છોકરાના નામ આપો અને એવા તમે 10 ક્લાસમાંથી 50 છોકરાના નામ આપો મને, તો એ માહિતી મારા માટે કેવી કહેવાય? ગુણાત્મક માહિતી કહેવાય. કેવી કહેવાય? ગુણાત્મક. સમજાય છે? તો સંખ્યાત્મક અને ગુણાત્મક વચ્ચેનો તફાવત આપણે સમજવા જઈ રહ્યા છીએ. જુઓ, હવે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતીને સમજવી હોય તો તમારે સમષ્ટિને સમજવું જોઈએ, ચલને સમજવું જોઈએ અને નિદર્શને સમજવું પડશે. આ ત્રણેય વસ્તુ સમજશો એટલે ઓટોમેટિકલી તમને સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી સમજાઈ જશે. આ સમષ્ટિ શબ્દ છે એનો મતલબ છે પોપ્યુલેશન. એનો મતલબ શું છે? પોપ્યુલેશન. મેં તમને એવું કહ્યું કે મને તમારી શાળામાંથી બે હોશિયાર બાળકો, જેનું આઈક્યુ બહુ જબરજસ્ત હોય, એવા બે બાળકોની જરૂર છે. એટલે તમે તમારી શાળાના બધા જ બાળકોની વાત કરશો તો એ તમારી શાળાના બધા બાળકો મારા માટે શું કહેવાય? પોપ્યુલેશન, અથવા ગુજરાતીમાં એને કહેવાય સમષ્ટિ. શું કહેવાય? સમષ્ટિ. બોલો, ક્લિયર છો? તો જ્યારે ટોટલ સંખ્યા જે છે એ આપણા માટે શું છે? સમષ્ટિ. ભારતમાં વોટ આપનાર લોકો, તો ભાઈ ભારતમાં 18 વર્ષ ઉપરના જેટલા હોય એ બધે બધા આપણા માટે શું કહેવાય? સમષ્ટિ. ચલો આગળ. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો એ ફેક્ટરીના બધા જ કામદારોનો સમૂહ એ આ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. બોલો, ક્લિયર છો? સમષ્ટિ. તો જ્યાં તમને આ સમષ્ટિ શબ્દ આવે તો આ એકદમ ક્લિયર તમારા માટે હોવું જોઈએ કે આ સમષ્ટિ શું છે. તો સમષ્ટિ એટલે પોપ્યુલેશન, બરાબર? કુલ આંકડો. જ્યારે આપણે કોઈ પણ બાબતમાંની માહિતી મેળવતા હોય તો આ જે કુલ આંકડો છે આ આપણા માટે શું છે? સમષ્ટિ. શું છે? સમષ્ટિ. ઓકે, એમાંથી તમે આ માહિતી લો, આ માહિતી લો, આ માહિતી લો, જે જે માહિતી લેતા હો એને તમે શું કહેશો? પછી ચલ કહેશો. શું કહેશો? ચલ. ચલો આગળ વધીએ. એમાં સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. સમષ્ટિના એકમોની, માનો તમારી શાળાની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા એ 1250 છે, તો એ આપણે સમષ્ટિનું કદ કેટલું કહેવાય? 1250. ચલો આગળ. જો સમષ્ટિની કુલ એકમોની સંખ્યા n શાંત હોય તો એ સમષ્ટિને આપણે શાંત સમષ્ટિ કહીશું. n શાંત ક્યારે કહેવાય અને ચલિત ક્યારે કહેવાય? જ્યારે આંકડા તમે ગણી શકતા હો, ન્યુમેરિકલ નંબર્સને ગણી શકતા હો તો એને શાંત કહેવાય. પણ જ્યારે અનંત સુધી હોય, તારાઓ ગણવા છે તો એ કેવા છે? અનંત છે. તો n સમષ્ટિ છે, પણ n સમષ્ટિ એ શાંત નથી, બરાબર છે? આગળ. અનંત છે શાંતના બદલે, તો એ સમષ્ટિને આપણે શાંત સમષ્ટિ કહીશું. જો ફેક્ટરીમાં કુલ 700 કામદાર કામ કરતા હોય તો સમષ્ટિમાં એન બરાબર કેટલા થાય? 700. અહીંયા એન કયો લઈશું? મોટો એન, એટલે કે કેપિટલ એન લેવામાં આવશે. યાદ રાખજો, સમષ્ટિ માટે કયો એન લઈશું? મોટો એન, એટલે કે કેપિટલ એન લઈશું. ત્યાર પછી બીજું છે નિદર્શ. બીજો શબ્દ છે નિદર્શ. ધ્યાન આપજો. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને, હવે માનો કે આપણે આખી આ આપણી સમષ્ટિ છે અને આ સમષ્ટિમાંથી આ એક બલ્ક, આ બીજું, આ ત્રીજું, ચોથું બકેટ લીધું, તો આ બધાને શું કહેવાય? નિદર્શ. શું કહેવાય? નિદર્શ. હવે આ નિદર્શની અંદર જેટલા પોઈન્ટ્સ લીધા
એ દરેકને કહેવાય ચલ, આ નંબર છે એને શું કહેવાય ચલ, આને કહેવાય સમષ્ટિ. જો આ ચિત્રને બરાબર ધ્યાનથી સમજો તો આ સમષ્ટિ છે, આ પણ નિદર્શ છે, આ પણ નિદર્શ છે, આ પણ નિદર્શ છે. તો આ રીતે તમે કોઈ પણ એક નિદર્શને આ સમષ્ટિમાંથી લઈ શકો. ઉદાહરણ આપું કે માનો કે મેં મારું પીએચડી કર્યું છે, પીએચડીમાં મેં બનાસકાંઠા જિલ્લાને ફોકસ કરેલું. હવે બનાસકાંઠા જિલ્લા એ આખો બનાસકાંઠા જિલ્લો મારા માટે શું કહેવાય, સમષ્ટિ કહેવાય. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, તો એ 14 તાલુકા એ મારા માટે નિદર્શ કહેવાય. પણ મેં 14 તાલુકા એમાંથી મેં 4 તાલુકા પસંદ કરેલા કે જેમાં મેં કામ કર્યું, તો એ 4 તાલુકા એ મારા માટે શું થઈ જશે, નિદર્શ થઈ જશે. એ 4 તાલુકામાં મેં ટાર્ગેટેડ પોપ્યુલેશન જે લીધી છે એ મારા માટે શું થઈ જશે, ચલ થઈ જશે. શું થઈ જશે, ચલ થઈ જશે. ચલો આગળ વધીએ. સમષ્ટિમાં કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે, અને નિદર્શના એકમોની કુલ સંખ્યા એન. તો નિદર્શને આપણે નાના એન એટલે કે સ્મોલ એન તરીકે મિત્રો દર્શાવીએ છીએ. દાખલા તરીકે ઉપર દર્શાવેલ સમષ્ટિમાં જો આપણે કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે 150 કામદાર પસંદ કરીએ, કુલ 7000 હતા ને એમાંથી 150 પસંદ કરીએ, તો આ પસંદ થયેલા 150 કામદારના સમૂહને નિદર્શ કહેવાય, અને આ નિદર્શનું કદ એન બરાબર 150 થાય. આગળ નિદર્શમાં પસંદ કરેલા એકમોને નિદર્શ એકમ કહેવામાં આવે છે. અહીંયા પસંદગી પામેલ કામદારો એ નિદર્શ માટેના એકમો બનશે. કોઈ પણ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમોની તપાસનું આયોજન કરવામાં આવે છે. તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને આપણે શું કહીએ છીએ, માહિતી કહીએ છીએ. શું કહીએ છીએ, માહિતી. આ માહિતીનું એકત્રીકરણ તો આપણે સમજવા જઈ રહ્યા છીએ, બરાબર છે. આગળ ત્યાર પછી છે ચલ. તો સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણોનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય એ શક્ય છે. એકમના આવા લક્ષણને આપણે શું કહીએ છીએ, ચલ કહીએ છીએ. તો ચલ ખબર પડી ગઈ મિત્રો, એકમનું આ લક્ષણ છે એને આપણે શું કહીએ છીએ, ચલ. સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય એ શક્ય છે, અને એકમના આવા લક્ષણને આપણે શું કહીએ છીએ, ચલ કહીએ. શું કહીએ છીએ મિત્રો, ચલ કહીએ છીએ. એ સંખ્યાત્મક હોઈ શકે અથવા અસંખ્યાત્મક પણ હોઈ શકે, નંબરમાં પણ હોય અને વલણમાં પણ હોય એવું બની શકે. તો આ ત્રણ શબ્દોથી આપણે આ લેક્ચરને પૂરો કરવા જઈ રહ્યા છીએ. ત્રણ શબ્દો કયા થયા, તો પહેલો શબ્દ થયો આપણા માટે સમષ્ટિ, બીજો શબ્દ થયો નિદર્શ, અને ત્રીજો શબ્દ થયો ચલ. હવે આપણે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી લઈશું, અને એ પછી માહિતી એકત્રીકરણની રીતને સમજીશું. તો મિત્રો, આ આંકડાશાસ્ત્રના પહેલા લેક્ચરમાં આપણે થોડુંક બેઝિકથી શરૂઆત કરી, રમૂજ સાથે આંકડાશાસ્ત્રનું શિક્ષણ આપણે આખું વર્ષ મેળવીશું. હું ડૉક્ટર કલ્પેશ ઠક્કર, જ્ઞાન લાઈવ શાળા વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.